સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. તો ગોકુળ તમારું ગમતું નથી અને વાલીડા જમણાય લાગે હવ ખરી દેર, પણ મારા વાલીડા હે વાલીડા એ હારે કે રાંજો ને મે અરે રે તમે સીધ ને કરાયા સામણા એ તેથી દોડી ને દુવારી કામા દાસર માયા સખી દાસર માયા.
વાસુદેવજી ટોપલામાં લઈ સામે યમુના નદી પાર કરી ગોકુળ ગામ એટલે કે નંદબાબાનું આંગણું આહિર કુળને આંગણે જ્યારે બાલકૃષ્ણ કનૈયાને અને જસોદાજીના પડખામાં સુવડાવી આવે છે ને આ બાલકૃષ્ણ કનૈયો આહિરકુળને આંગણે 11 વર્ષ અને જે 52 દિવસની લીલા કરે છે ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયાએ વૃંદાવનમાં જે રાસ લીલાનું આયોજન કર્યું આ તો સાક્ષાત વિષ્ણુ અવતાર બાલકૃષ્ણ કનૈયાનું પ્રાગટ્ય ત્યારની આ વાત છે પણ આજે આવા કપરા કળિયુગમાં ગામડા ગામથી કાનકોપીના કલાકાર ભાઈઓ નર ભાંગી નારીઓ બની અને કૃષ્ણની અર્ધાંગના બનીને જે કૃષ્ણની સાથે રાસલીલા રમે છે જે 5000 વર્ષો પૂર્વેની વાત તો છે જ અત્યારે જે નરભાંગી નારી બનીને કૃષ્ણની સાથે રાસ રમે છે આ એક રાસની ઝલક કલાકાર ભાઈઓ તમારી સમક્ષ રજૂ કરે છે કે વૃંદાવનમાં રાસ કેવો હશે મિત્રો હે ધન્યવાદ હજુ પણ ભગવાન ગોકુળ ની અંદર પાછા ફરી ફર્યા નથી અને ગોકુળ ગામના વાસીઓ આવા કોઈ ગોર બાપા હામાં મળે ને રમેશભાઈ જોશી જેવા તો એની આગળ હાથ જોવડાવે છે આ હાથ જોવડાવવાની પ્રથા ન્યાથી લઈ આવે છે હો હા
આપણે એમ કે આ ગોર બાપા ખોટા ખોટા નથી, આ ભગવાન ના ગોકુલવાસી જોવડાવતા કે આ કાનુડો અમને ક્યારે મળશે અને ત્યારે મળે કોઈ લોકો
ચોટા ગામ અને મારા વાલા ભીમભાઈ કંડોરિયા 501 રૂપિયા આપે છે ગોર બાપા બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય 1100 રૂપિયા કાનાભાઈ જોધાભાઈ ગામ ચોટા એ કોઈલાણું ગામ અને મારા વાલા ભીખાભાઈ સિદ્ધિભાઈ કંડોરિયા 1100 રૂપિયા આપે છે બોલો ગૌ બોલ રામચંદ્ર ભગવાન કી જય એ કેશોદ ગામ અને મારા વાલા ડીપીભાઈ ડીપી કચોટ 1100 રૂપિયા આપે છે 1100 રૂપિયા અમારા ગૌશાળાના પ્રમુખ અને કરતા હરતા એવા રાધેભાઈ કંડોરિયા 1100 રૂપિયા આપે છે 501 રૂપિયો ભરતભાઈ કારાભાઈ પટેલ એ ટીકર ગામ ટીકર અને મારા વાલા કારાભાઈ રામભાઈ ડેર 2501 રૂપિયો આપે છે બોલો શ્રી રામ લાલ કી જય 501 રૂપિયો રમેશભાઈ માર્કીભાઈ ભેટારિયા ટીકર 501 રૂપિયો મનોજભાઈ લક્ષ્મણભાઈ ડાંગર દેરવાણ 501 રૂપિયો હિતેશભાઈ મુડુભાઈ ડાંગર દેરવાણ 501 રૂપિયો મેરામભાઈ નારણભાઈ ખટારિયા મગરવાડા 501 રૂપિયો સ્વર્ગવાસી દેવસીભાઈ સામતભાઈ સોલંકી 151 રૂપિયા સ્વર્ગવાસી મસરીભાઈ સામતભાઈ મારડિયા 251 રૂપિયા હરદાસભાઈ લક્ષ્મણભાઈ સોલંકી 501 રૂપિયો વકમતભાઈ કાનાભાઈ મારડિયા 1111 રૂપિયા રામજીભાઈ જગમાલભાઈ ભેટારિયા ટીકર 251 રૂપિયા ગોવિંદભાઈ પીઠાભાઈ સોલંકી 100 રૂપિયા અર્જનભાઈ પરબતભાઈ મારડિયા 200 રૂપિયા માણસુરભાઈ ખીમાભાઈ માંડોત્રા 201 રૂપિયો માલતેભાઈ ગોકળભાઈ ભાટુ જુનાગઢ 1100 રૂપિયા વકમાતભાઈ સામતભાઈ સોલંકી 251 રૂપિયા સ્વર્ગવાસી ટીડા બાપા ગામ મટિયાળા નાણભાઈ હસક બારાડ ભલે 200 રૂપિયા દિનેશભાઈ વિરાભાઈ ડાંગર ભાઈ ચા પાણીનો સ્ટોલ બરોબર રાખેલ છે જે પણ ભાઈઓને ચા પાણી પીવાની ઈચ્છા થતી હોય તો બરોબર સ્ટોલ છે
એ 501 રૂપિયા માલદેવભાઈ રામભાઈ બોરખતરિયા, 200 રૂપિયા રામભાઈ ઉકાભાઈ બામણવાડા, 1100 રૂપિયા ધન્નાભાઈ નથુભાઈ પૂછડિયા કણજરી, 1100 રૂપિયા કિશોરભાઈ નથુભાઈ પૂછડિયા કણજરી, 100 રૂપિયા ભીમસિંહભાઈ સિદ્ધિભાઈ સોલંકી, 100 રૂપિયા રાજેશભાઈ અમૃતલાલ દરજી, 100 રૂપિયા ભરતભાઈ લુહાર, 501 રૂપિયો ભીખાભાઈ વેજાભાઈ બારડ, 100 રૂપિયા માલદેભાઈ ગોવાડ, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા નાતાભાઈ કિમાણંદભાઈ મારડિયા, 200 રૂપિયા બનાભાઈ જાદવભાઈ મારડિયા, 250 રૂપિયા વરજાંગભાઈ પરબતભાઈ મારડિયા, 501 રૂપિયા મેરામણભાઈ લક્ષ્મણભાઈ મારડિયા, 501 રૂપિયો અર્જનભાઈ દેવસિંહભાઈ બોદર, બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભાઈ જે તમામ મહેમાનો આવ્યા છે એમનું સોલંકી પરિવાર તરફથી હાર્દિક સ્વાગત છે. બધાય મહેમાનોને નામ ન લેતા બધા તમામ મહેમાનોનું આ તકે ગોવિંદભાઈ અને જગમાલભાઈ તરફથી સ્વાગત છે. અને આપણા ગામના કલાકાર લક્ષ્મણભાઈ અહીંયા બેઠા છે એમનું પણ આપણે સ્વાગત કરીએ. 500 રૂપિયા નાથાભાઈ બચુભાઈ વાળંદ, 500 રૂપિયા કિશોરભાઈ સરપંચ ગામ લુવાસર છે, કંઈક ભૂલ થતી હોય તો ભાઈ. 2100 રૂપિયા સૌજીભાઈ સાવલિયા જુનાગઢ, 500 રૂપિયા ચુનીભાઈ પનારા જુનાગઢ, 1100 રૂપિયા હર્ષુકભાઈ ગરાળા કચ્છ ભુજથી, 511 રૂપિયા છગનભાઈ રાઘવભાઈ જુનાગઢ, 511 રૂપિયા દામોદરભાઈ ગરાળા જુનાગઢ, 500 રૂપિયા કિશોરભાઈ પરબતભાઈ નાગેરા સુખપુર, 1100 રૂપિયા રમેશભાઈ લાલજીભાઈ સાંડેલા, 1000 રૂપિયા હરેશભાઈ ભનાભાઈ બારડ, 500 રૂપિયા રામભાઈ જેઠાભાઈ નાગેરા સુખપુર, 500 રૂપિયા રામ ભીમસિંહ કરંગિયા રાયપુર, 1100 રૂપિયા માલદેભાઈ નારણભાઈ પાનેરા જુનાગઢવાળા, 500 રૂપિયા યમુના એગ્રો અનિલભાઈ શેરઠિયા ભડુલાવાળા તરફથી, 501 રૂપિયા મુકેશભાઈ લાડાણી બોન્ડ રાઈડર, 500 રૂપિયા કરશન ભગત કરશન સીધી કોઠડીવાળા તરફથી, 500 રૂપિયા હરેશભાઈ મુડુભાઈ લાલપુર, 1100 રૂપિયા ગોઝિયા એન્ડ કંપની જુનાગઢવાળા તરફથી, 500 રૂપિયા ભીમા ભગવાન મારડિયા, 500 રૂપિયા હર્ષિભાઈ આથલિયા ભોગાતવાળા તરફથી, 500 રૂપિયા ભીમસિંહ લક્ષ્મણ મારડિયા, 511 રૂપિયા સ્વર્ગવાસી નગાભાઈ દેવાઈતભાઈ મારડિયા હસ્તે ભીમભાઈ, 200 રૂપિયા વિનુબાપુ વિનોદભાઈ કાનદાસ બાપુ તરફથી, 500 રૂપિયા ગોવિંદભાઈ ગગજીભાઈ કનારા, 200 રૂપિયા ધીરુભાઈ કોઠડીવાળા તરફથી, 1100 રૂપિયા પ્રબત ભગત પ્રબતભાઈ સિદ્ધિભાઈ મુળિયાસિયા કોઠડીવાળા તરફથી, 500 રૂપિયા વેજાણંદ નારણ મારડિયા, 500 રૂપિયા વિરમ પટેલ વિરમ દેવાયત મારડિયા, 500 રૂપિયા મેસૂર કરશન સોલંકી, 100 રૂપિયા અર્જનજીના મારડિયા, 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા કારાભાઈ નથુભાઈ મારડિયા, 200 રૂપિયા સ્વર્ગવાસી લખમણભાઈ ભોજાભાઈ બારડ, 200 રૂપિયા નાથા વેજાણંદ પીઠિયા, 100 રૂપિયા લખમણ મેરામણ ભાદરકા સુખપુર, 1100 રૂપિયા મનોજભાઈ પરબતભાઈ બારડ રાયપુરવાળા તરફથી, 100 રૂપિયા ચીનાભાઈ બકાલી, 100 રૂપિયા દલપત બાપુ, 100 રૂપિયા પંકજભાઈ ગોર, 100 રૂપિયા લખાભાઈ અમિદારા પાન માણાવદર, 151 રૂપિયા વિનુભાઈ જોશી જુનાગઢ, 200 રૂપિયા લખમણભાઈ મુડુભાઈ મહેતા માંડોદરાવાળા તરફથી, બોલ કૃષ્ણ કનૈયા. ના ના, આજ તો જોકે ભીમભાઈ તમને તમારો લાભ લેવાનો છે. અમારા ધંધાભાઈ સુખાનજી મહારાજ સરસ મજાનું કોયલાણા ગામ, કોયલાણા ગામને આંગણે અને મિત્રો સોલંકી પરિવાર, સોલંકી પરિવારને આંગણે આવું સરસ મજાનું અદા અલૌકિક કૌશર. અને જોકે પેલા વહેલા તો અદા જોકે તમારું ગામ કહેવાય, આ ગામ બહુ ભાગ્યશાળી છે.
કે આમાં 15-20 દિને ગાળે ભીમભાઈ 2 સપ્તાહ છે, હજી હજી 1 સપ્તાહ બાકી છે. હા, ખરેખર એકવાર કોઈલાલાને આજુબાજુથી પધારેલ મિત્રો એકવાર તાળીથી વધાવો. અને આ સોલંકી પરિવારનું આવું અદ્ભુત આયોજન અને એમાં સરસ મજાનો રામચંદ્રજી ભગવાનના મંદિરનું નિર્માણ માટેનો ફાળો છે મિત્રો. કે માગણ કહે કે માગું નહીં, માગણ કહે કે માગું નહીં અપને તન કે કાજ, પણ પરમારથને કારણે મને માગતા ન આવે લાજ. અને જોકે ગોવિંદભાઈ આ કલાકારો બહુ વખાણ કર્યા. પેલા તો ભગવાન ખુદ કાળિયા ઠાકરે કીધું હતું કે જેને આપણે ઉછરીને મોટા થયા અને જ્યાં અટાણા સુધી આપણે આવા એટલા બહેના ઈ આહિરને આશરે, આજે કે કંઈ ઘટે નહીં ને આહિરને આશરે કંઈ ઘટે જ નહીં, કારણ કે આ તો એવા અડીખમ આહિરો બેઠા છે. હે કે રામચંદ્ર, આ તો ભગવાનનું મંદિર બનાવવાનું છે પણ એક જૂનાગઢની ગાદી બચાવવા માટે રૂપિયા તો હું પણ પોતાના દીકરાને કાપીને દઈ દે ને ઈ આહિરો છે. એકવાર જોરદાર તાળીથી વધાવો મિત્રો. હે, અને અહીં બેઠેલા તમામ ધર્મપ્રેમી જનતા, જોકે મને તો તમે બહુ સાંભળો છો, બાજુના જ ગામના છે, પણ આપણે જે કંઈ કમાતા હોય, જોકે આ ભાગવત સપ્તાહનું સરસ મજાનું શાસ્ત્રીજી રસપાન કરાવે ને એમાંથી આ 4 દી થઈ ગયા ને કંઈક મગજમાં ઉતરું હોય, અને આપણે કંઈક આ સોલંકી પરિવારના આ પ્રસંગની અંદર જો સહભાગી બન્યા હોય તો મિત્રો આ સરસ મજાનું રામ મંદિરનું કાર્ય છે અને આ તો બધાયનું છે, આપણા બધાયનું છે. હે, અને તો આપણે જે કંઈ કમાતા હોય ખેતીમાં, ધંધામાં, બિઝનેસમાં, કાળા ધોરા કરીને જે કંઈ કમાતા હોય એનો 10% ભાગ ધર્માદાનો હોય. એ 10% ભાગ તમે ન આપો તો ભગવાન કોઈને કોઈ રૂપે લઈ જાય, કોઈના ઘરમાં કારણ બનીને આવે, ભૂવા ભરાડી લઈ જાય, કોઈના ઘરમાં દવાખાનું બનીને આવે, ડોક્ટરું લઈ જાય, કોઈના ઘરમાં કજિયારી છોકરાની વહુ આવી જાય, છૂટું કરવાના 3-3 લાખ દેવા પડે, કોઈના ઘરમાં આવેલાને દાટા કાઢે એવા છોકરા થાય, રોજ સોપડિયું ગોતવ્યું પડે, વકીલું લઈ જાય, કોઈના ઘરમાં અટાણાની જીજે હતર આવી જાય, 15 દી રોકાઈને બધું લઈ જાય. અને જોકે પેલા સુખાનજી ઘણી વાત કરી, બહેનોની વાત કરતા હતા, પણ મેં હમણાં એવું નવું સંશોધન કર્યું, ભીમભાઈ કે આ કંકોત્રી અદા સપાવે ને, કંકોત્રીમાં ગમે ત્યાં પુરુષની આગળ સી લગાડે અને બહેનોની આગળ અશ્વ લગાડે. એટલે હું વિચારમાં પડી ગયું કે આ ગજનું આ ભાગવત ગીતામાં ક્યાંય આવતું નથી આ લગાડ. એક દી હું તો નક્કી કર્યું, પછી મેં નક્કી કર્યું કે જેટલાની આગળ સી લાગે ને એ બધા ચિંતાગ્રસ્ત પુરુષ, એટલે ચિંતાગ્રસ્ત અશ્વ એટલે એકલી હો બરાબર, એ આ બાયું એકલી હો બરાબર છે, બેવડા વારી દીધા હવે તો પાછી વાયર, હવે અખંડ સૌભાગ્યવતી હોય. હા, નકર એક કાકા ને કાકી બેહેલા જતા હતા સરપંચ, તે કાકી ખોવાઈ ગયા, કામ વાતું કરતા હતા કે હું કદાચ ખોવાઈ જાઉં, આપણે એટલા વર્ષ ભેગા રહ્યા કે 40-45 વર્ષ, એ કે હું કદાચ ખોવાઈ જાઉં તો તમે શું કરો. બોલો કાકો કે હું તું ખોવાઈ જાય તો ટીવીમાં જાહેરાત આપું, પ્રેસમાં આપું, પછી કે લખો હું કે જેની મળે એ નહીં. પણ સરસ મજાની એવી જો કે મારા સરપંચ સાહેબની ભેટ, હે એ સરસ મજાની ભેટ, અરે સરપંચ ઉંજીવા ભાઈ કરશો.